નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 21 અને 22 જુલાઈ 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે બાજુમાં જે બેલનું આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝને લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે અને એમને પ્રોત્સાહન પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 21 અને 22 જુલાઈ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન એક, હાલમાં જ કયા રાજ્યની સરકારે ખેતી સંબંધિત નવી જાણકારી આપવા માટે એક મોબાઈલ એપ લોન્ચ કરી? તો તે છે મિઝોરમ રાજ્ય સરકાર. મિઝોરમ રાજધાની આઇઝોલ, મુખ્યમંત્રી ઝોરમથંગા, રાજ્યપાલ પીએસ શ્રીધર પિલ્લઈ, વિધાનસભાની બેઠકો 40, લોકસભાની બેઠક 1, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 20 ફેબ્રુઆરી 1987. પ્રશ્ન બે, હાલમાં જ કયા રાજ્યની સરકારે હાથ વણાટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ફ્લિપકાર્ટ સાથે સમજૂતી કરી? તો તે છે કર્ણાટક રાજ્ય સરકાર, કે જેણે ફ્લિપકાર્ટ સાથે સમજૂતી કરી છે. કર્ણાટક રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 ને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન ત્રણ, હાલમાં જ કયા રાજ્યની સરકારે COVID-19ને રોકવા માટે મોટા પાયે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું? તો તે છે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર. ઉત્તર પ્રદેશ રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન ચાર, હાલમાં જ કયા દેશની બટાલિયને UNIFII નો પર્યાવરણ પુરસ્કાર જીત્યો? તો તે દેશ છે ભારત દેશ, કે જેની બટાલિયને આ પર્યાવરણ પુરસ્કાર જીત્યો છે. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો. પ્રશ્ન પાંચ, હાલમાં જ કયા રાજ્યની સરકારે ખાનગી ક્ષેત્રમાં 75% નોકરી સ્થાનિક લોકોને આપવાનો અધ્યાદેશ છે તેને મંજૂર કર્યો? તો તે છે હરિયાણા રાજ્ય સરકાર. હરિયાણા રાજધાની ચંડીગઢ, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 10, રાજ્યસભાની બેઠકો 5 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1966. પ્રશ્ન છ, હાલમાં જ કયા રાજ્યની સરકારે પ્રવાસી મજૂરો માટે રોજગાર હેલ્પલાઇન શરૂ કરી? તો તે છે જમ્મુ કાશ્મીર રાજ્ય સરકાર. જમ્મુ કાશ્મીર, પાટનગર જમ્મુ અને શ્રીનગર, ગવર્નર છે ગિરીશચંદ્ર મુર્મુ. પ્રશ્ન સાત, હાલમાં જ કયા રાજ્યની સરકારે દૂધ અને તેના ઉત્પાદનોની શુદ્ધતા સુનિશ્ચિત કરવા માટે અભિયાન શરૂ કરી? તો તે છે રાજસ્થાન રાજ્ય સરકાર. રાજસ્થાન રાજધાની જયપુર, મુખ્યમંત્રી અશોક ગહલોત, રાજ્યપાલ કલરાજ મિશ્ર, વિધાનસભાની બેઠકો 200, લોકસભાની બેઠકો 25, રાજ્યસભાની બેઠકો 10 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન આઠ, હાલમાં જ કયા દેશનું Ku-11 રોકેટનું પ્રથમ પ્રક્ષેપણ અસફળ રહ્યું? તો તે છે ચીનનું, કે જેનું પ્રક્ષેપણ અસફળ થયું છે. ચીન, પાટનગર બેઇજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ, ચરણ છે રેનબીબી.
પ્રશ્ન 9. હાલમાં જ ક્યાં દેશે દૂરદર્શનને છોડીને બધી જ ભારતીય ન્યૂઝ ચેનલ પર પ્રતિબંધ મૂક્યો? તો તે દેશ છે નેપાળ. નેપાળ પાટનગર કાઠમંડુ. રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી. પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી. ચલણ છે નેપાલીસ રૂપી. ભારત પાટનગર નવી દિલ્હી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. ને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 10. હાલમાં જ અમેરિકી નૌસેનામાં પ્રથમ અશ્વેત મહિલા પાયલોટ કોણ બન્યા? તો તે છે જેજી મેડલિન સ્વીગર. અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. ચલણ છે અમેરિકી ડોલર. પ્રશ્ન 11. હાલમાં જ કયા રાજ્યની સરકારે એસબીઆઈ સાથે મળીને તણાવ ફંડ સ્થાપિત કરવાની જાહેરાત કરી? તો તે છે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર. મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી. વિધાનસભાની બેઠકો 288. લોકસભાની બેઠકો 48. રાજ્યસભાની બેઠકો 19. ને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 12. હાલમાં જ કયા રાજ્યની સરકારે COVID-19ના કારણે બધી જ યુનિવર્સિટીઓની પરીક્ષા રદ કરી? તો તે છે દિલ્હી રાજ્ય સરકાર. દિલ્હી રાજધાની નવી દિલ્હી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ. રાજ્યપાલ અનિલ બૈજલ. વિધાનસભાની બેઠકો 70. લોકસભાની બેઠકો 7. અને રાજ્યસભાની બેઠકો 3. પ્રશ્ન 13. હાલમાં જ ભારતીય રેલવે કયા વર્ષ સુધીમાં નેટ ઝીરો કાર્બન એમિશન માસ ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક બનાવવાનું લક્ષ્ય રાખ્યું? તો તે લક્ષ્ય રાખ્યું છે 2030 સુધીમાં. પ્રશ્ન 14. હાલમાં જ હોકી ઇન્ડિયાના નવા અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તે નિયુક્ત કરવામાં આવે છે જ્ઞાનેન્દ્ર નિગમ્બા. પ્રશ્ન 15. હાલમાં જ કયા ભારતીય ક્રિકેટર વિરુદ્ધ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટની અરજી કરવામાં આવી? તો તે ક્રિકેટર છે વિરાટ કોહલી. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો. તેમજ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે. ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.